હવે આગળનો સાતમા નંબરનો પ્રશ્ન છે, ડિસ્કસ હાઉ એઆઈ કેન બી યુઝડ ટુ મીટ ઇન્ડિયા સોશિયો ઇકોનોમિક નીડ્સ. એટલે કે આજે એઆઈ જે છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એ ભારતની સામાજિક આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે જે છે એ કઈ રીતે એનો ઉપયોગ કરી શકાય, આમાં પણ શું આપેલું છે, ચર્ચા કરવાનું આપેલું છે, ડિસ્કસ જે છે આપેલું છે. પરંતુ આમાં જે છે ડિસ્કસ આગળ આપેલું છે, આગળ આપેલું હોય કે પાછળ આપેલું હોય એનાથી પણ ફેર પડે છે, બરાબર. તો વાત કરીએ કે આમાં પણ પોઝિટિવ નેગેટિવ બંને જે છે એ લખવાની કોશિશ કરીશું. પહેલાં કીવર્ડ નીચે અંડરલાઇન કરીએ તો એક તો કીવર્ડ છે એઆઈ અને બીજું કે સોશિયો ઇકોનોમિક નેડ્સ. તો આઈબીસી ઇન્ટ્રોડક્શન બોડી કન્ક્લુઝન, ઇન્ટ્રોડક્શનની અંદર આપણે શું લખી શકીએ, ઇન્ટ્રોડક્શનની અંદર એઆઈની ડેફિનેશન જે છે લખી શકીએ. બીજું બોડીની અંદર શું કરવું પડે, તો કે એઆઈનો બેનિફિટ, એઆઈનો ઉપયોગ જે છે એ સોશિયલ સેક્ટરની અંદર, સોસાયટીની અંદર કઈ રીતે કરી શકાય એ એક આખું ફોલ્ડર બને. અને બીજા નંબરનું ફોલ્ડર બને કે એઆઈનો ઉપયોગ જે છે એ ઇકોનોમિકની અંદર કઈ રીતે કરી શકાય એનું આખું ફોલ્ડર બને. સોશિયલની અંદર પણ ચાર પાંચ પોઈન્ટ જે છે લખી શકાય અને ઇકોનોમિકની અંદર પણ બે ત્રણ પોઈન્ટ લખી શકે, અથવા આખે આખું સોશિયો ઇકોનોમિક નીડ્સ કરીને બે ત્રણ ચાર પાંચ અલગ અલગ પોઈન્ટ પણ લખી શકાય અને કન્ક્લુઝન. હવે પહેલાં એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એની વ્યાખ્યા શું થાય, તો એની વ્યાખ્યા ડેફિનેશન કંઈ કેવી થાય કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કૃત્રિમ બુદ્ધિમત્તા, એ એક પ્રકારની એવી વસ્તુ છે કે જેના અંતર્ગત મશીન જે છે, મશીન એને થિંકિંગ માટેની પ્રોસેસ આપવામાં, મશીન જ્યારે થિંકિંગ માટેની પ્રોસેસ કરી શકે, મશીન જ્યારે જે છે એ હ્યુમન બ્રેઇનને, મનુષ્યનું મગજ જે છે, મનુષ્યના મગજની અંદર જે પ્રકારની પ્રક્રિયા થાય છે, ન્યુરોન્સની જે પ્રક્રિયા થાય છે, ન્યુરોન્સની પ્રોસિજર, એને જ્યારે મિમિક કરે છે, એટલે કે એ મગજ જેવી રીતે કામ કરે છે અને એની નકલ કરે છે, એની જ્યારે નકલ કરે છે અને કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન જે છે, સમસ્યાના સમાધાન સુધી પહોંચવા માટેની કોશિશ કરે છે, તો એને જે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહેવામાં આવે છે. ફરીથી સમજો, આ મેં તમને જે છે એ એકદમ એની ક્લિયર ડેફિનેશન કીધી છે કે જે અલગ અલગ સોર્સ દ્વારા જે માન્ય જે છે એ મેં તમને કીધી છે. ફરીથી સમજો, ઇન્ટેલિજન્સનો મતલબ શું થાય, ઇન્ટેલિજન્સનો મતલબ એ થાય કે પ્રોબ્લેમ સોલ્વિંગ કેપેસિટી. તમે કોઈ પણ વસ્તુ, કોઈ પણ સમસ્યા જે છે, પ્રોબ્લેમ, એનું તમે સોલ્યુશન લાવો છો, એનો મતલબ એમ કે તમે ઇન્ટેલિજન્ટ છો, તમે તમારામાં ઇન્ટેલિજન્સ રહેલી છે. આર્ટિફિશિયલ એટલે શું, તો કે કૃત્રિમ રીતે. જો કોઈ નાનું બાળક જે છે, કોઈ પણ નાનું બાળક, એ જ્યારે કોઈ એક નાની પઝલ સોલ્વ કરી નાખે તો એને એમ લાગે કે એ ઇન્ટેલિજન્ટ છે, તો એ મતલબ કે ઇન્ટેલિજન્ટ થયું. અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે જ્યારે કમ્પ્યુટર દ્વારા એ બધા દ્વારા જે છે એ આ કરવામાં આવે ત્યારે, બરાબર. પણ આમાં અમુક કીવર્ડ મહત્વના છે કે જે તમારી ડેફિનેશનની અંદર ફરજિયાત આવવા જોઈએ. પહેલો કીવર્ડ કયો છે, તો કે મિમિક હ્યુમન બ્રેઇન્સ અથવા હ્યુમન બ્રેઇન્સ અને ન્યુરોન્સ, આ શબ્દ જે છે આવવા જોઈએ કે જ્યારે મનુષ્યના મગજની નકલ કરે છે ત્યારે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે, પછી ડીપ લર્નિંગ શું છે, મશીન લર્નિંગ શું છે, આ બધા વચ્ચેનો તફાવત શું છે એની ઉપર ઓલરેડી એક વિડીયો જે છે બનાવી લીધેલો છે. ભવિષ્યમાં એ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે અને આની અંદર પણ તમે જે છે એ ડીપ લર્નિંગ, પછી મશીન લર્નિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આ પ્રકારનું જે એ પાઈ જે આ વેન ડાયાગ્રામ જે છે એ પણ બનાવી શકો છો. હવે આપણે વાત કરીએ કે ભાઈ એઆઈ જે છે એ ભારતની સોશિયો ઇકોનોમિક નીડ્સની કઈ રીતે સુધારી શકે. તો પહેલાં સોસાયટીની અંદર એઆઈ જે છે એ કઈ રીતે કામ કરી શકે, પહેલું કામ કરી શકે, તો પહેલો જ પોઈન્ટ આવે લેંગ્વેજ, એટલે કે ભાષાની અંદર. કારણ કે ભારત એક એવો દેશ છે કે જેમાં બંધારણ માન્ય 22 ભાષા છે, આ ઉપરાંત બીજી 100-200 જેટલી ભાષા છે, આ ઉપરાંત બીજી ઘણી બધી લિપિ છે, આ ઉપરાંત ઘણી બધી ડાયલેક્ટ બોલી એ પણ જોવા મળે છે, બરાબર. તો મતલબ કે ઘણી બધી ભાષા છે, ખાસ કરીને તો સાઉથ ઇન્ડિયાની અંદર ઘણી બધી ભાષા જોવા મળે છે. તો અત્યારે મેઇન વાંધો શું પડે છે, તો કે એક ભાષાવાળા બોલે, બરાબર, તો બીજા સમજી શકે નહીં. તો એઆઈ શું કરી શકે, તો એઆઈ જે છે એ રિયલ ટાઈમ ટ્રાન્સલેશન કરી શકે, તાત્કાલિક ધોરણે જે છે એ શું કરી શકે, તો કે અનુવાદ કરી શકે. થોડા સમય પહેલાં તે આપણે ભારત સરકાર જે છે એમને ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત એક એપ બનાવેલું છે, ભાષિણી. તો ભાષિણી નામનું એપ હતું, એણે તાત્કાલિક જે નરેન્દ્ર મોદી જે સ્પીચ આપતા હતા એ સ્પીચનું રિયલ ટાઈમની અંદર તમિલની અંદર અનુવાદ કરેલું હતું, બરાબર. તો આના કારણે લેંગ્વેજની અંદર એઆઈ જો છે એ લાવવામાં આવશે તો લેંગ્વેજ બેરિયર જે છે એ દૂર થઈ જશે, પહેલી વસ્તુ. આ બીજી વસ્તુ શું કે લેંગ્વેજ બેરિયરની આ બધી વસ્તુ દૂર થઈ જશે, બરાબર. તો એજ્યુકેશન સેક્ટરની અંદર પણ ફાયદો થશે. એજ્યુકેશન સેક્ટરની અંદર શું ફાયદો થશે, તમે એક વસ્તુ નોટ કરી લેશે કે ઘણા બધા લોકો જે છે એને અંગ્રેજી આવડતું નથી હોતું, અથવા બીજી અમુક ભાષા આવડતી હોતી નથી, કે જેના કારણે જે છે એ અમુક પ્રકારની પુસ્તક, બુક, રિસોર્સિસ જે છે એ વાંચી શકતા નથી. કારણ કે ઘણી બધી વસ્તુ, ઓલમોસ્ટ મોટાભાગનું મટીરિયલ જે છે એ ઇંગ્લિશમાં જ હોય છે અથવા બીજી કોઈ ભાષામાં જ હોય છે. હવે માની લો કે કોઈ એ વાંચી શકતું નથી, એજ્યુકેશન પ્રાપ્ત કરી શકતું નથી, તો એઆઈ શું કરશે કે એને એજ્યુકેશન એક્સેસિબલ કરાવશે, એને જે છે ટ્રાન્સલેટ કરી અને આપી શકશે. બીજી વસ્તુ, ત્રીજા નંબરની વસ્તુ, એજ્યુકેશનની અંદર એઆઈ બીજું કઈ રીતે ફાયદો કરાવી શકશે, તો એઆઈ જે છે એઆઈ એ શું કરશે, તો કે પહેલાં એક્સેસિબલ બનાવશે, બીજું એફોર્ડેબલ બનાવશે, અને ત્રીજા નંબરની વસ્તુ, એજ્યુકેશન કોઈ વસ્તુ જે છે એને એ સરળતાથી સમજાવશે, એક્ઝામ્પલથી સમજાવશે. એક આ વસ્તુ આવી જશે કે સરળતાથી અને એક્ઝામ્પલ દ્વારા જે છે એ સમજાવશે.
બીજી એક ખાસમાં ખાસ વસ્તુ શું આવશે તો કે એઆઈ જે છે એઆઈ એના માધ્યમથી કસ્ટમાઇઝ્ડ એજ્યુકેશન બનાવી શકે છે. કસ્ટમાઇઝ્ડ એનો મતલબ શું થાય? કસ્ટમાઇઝ્ડ અથવા પર્સનલાઇઝ્ડ અથવા કસ્ટમાઇઝ્ડ એજ્યુકેશન બનાવી શકાશે. આનો મતલબ એમ કે જે કોઈ વ્યક્તિ જે છે, પર્સન જે છે, બાળક જે છે, એની અનુરૂપ જે છે એ એજ્યુકેશન, શિક્ષણ જે છે આપી શકાશે. શિક્ષણ એજ્યુકેશનની અંદર પ્લે બેઝડ, એક્ટિવિટી બેઝડ એજ્યુકેશન જે છે એને વધારે ધ્યાને લાવી શકાશે. બાળક જે છે, બાળકે એનું જે ડેટા પ્રોસેસિંગ કરવું છે, એને કેટલા માર્ક આવેલા છે, એની માટેની ક્વિઝ તૈયાર કરવી છે, એની માટે ક્વિઝ કે એવું કંઈ પણ તૈયાર કરવું છે, તો એ એઆઈ જે છે એ પોતાની જાતે જાતે તૈયાર કરી નાખશે. બાળકની ક્વિઝ જે છે એનું એસેસમેન્ટ, એનું મૂલ્યાંકન કરવું છે, એની ઇવેલ્યુએશન કરવું છે, એનું ઇવેલ્યુએશન કરવું છે, તો એ બધું ઓટોમેટિક જે છે એ કહી દેશે. એઆઈ જે છે એ પ્રકારનું પ્રેડિક્શન પણ આપી શકશે કે બાળકને કયા પ્રકારનો લેસન જે છે એ શીખવાડવો જોઈએ, એની અંદર નવીનતા, ઇનોવેશનને એ બધું કઈ રીતે લઈ શકે. ઇન શોર્ટ, એજ્યુકેશન સેક્ટરની અંદર થોડી ઘણી વાતો જે છે કરવાની. ત્રીજા નંબરની વસ્તુ એ, એઆઈ જે છે એ ક્યાં કામ કરી શકે તો કે એઆઈ જે છે એ હેલ્થની અંદર કામ કરી શકે. હેલ્થની અંદર શું કામ કરી શકશે તો કે પહેલાં તો એઆઈ, તમને એક વસ્તુ જાણીને અને નવાઈ લાગશે કે અત્યારે જે લેટેસ્ટ ચેટબોટ જે છે, ચેટબોટ એ ઘણા બધી જે અસાધ્ય રોગો જે છે, અસાધ્ય રોગો એની દવા ગોતી રહ્યા છે. તમને એવું લાગે એ લોકો દવા કેમ ગોતે છે? તો એ દવા એવી રીતે ગોતે છે કે એઆઈનું ખાસમાં ખાસ કોઈ વસ્તુ હોય તો એ શું છે તો એઆઈ જે છે એ લાર્જ ડેટા સેટ્સ, ખૂબ મોટો ડેટા જે છે એ સરળતાથી ફટાફટ તાત્કાલિક વાંચી શકે. ફોર એક્ઝામ્પલ, તમને એમ કીધું કે 1000 પાનાની ચોપડી વાંચવાની છે, તો તમે જે છે તમારી એ વાંચતા ઘણા દિવસો લાગી જાય. એક દિવસનું એક પાનું વાંચો તો 1000 દિવસ લાગી જાય, જ્યારે એઆઈને એવું નથી. એઆઈને તો મેમરી કાર્ડની અંદર, પેન ડ્રાઈવની અંદર, એના ડેટા ફીડની અંદર 1000 GB નો ડેટા નાખી દીધો, 1000 પેજનો ડેટા નાખી દીધો, તો એનો તો બસ યાદ રહી ગયો. એને તો પછી એમાંથી ગમે પૂછો તો એનો જવાબ આવડતો. તો એવી જ રીતે એઆઈ શું કરે છે તો કે દુનિયાની અંદર જેટલા પણ ડ્રગ છે, જેટલા પણ ડ્રગ, એ બધે બધા ડ્રગના પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશનથી કોઈ એક નવી દવા બનાવવાની કોશિશ કરે છે. કારણ કે અત્યારે તમને એક બીજી વસ્તુ જાણીને પણ નવા એ લાગશે કે અત્યારે દુનિયામાં જેટલી પણ દવા છે ને, દવા તો એના ડ્રગ તો 4 કે 5 જ છે. આખી દુનિયાની અંદર 5-6 જેટલા ડ્રગ છે, એ અમુક એક્સ નંબર ઓફ ડ્રગ જ છે કે જેમાંથી બધી દવા બને છે. એક્ઝેક્ટ 4-5 હશે એ ખબર નહીં, પરંતુ બહુ ઓછા ડ્રગ છે. દવા ભલે ગમે એટલી હોય છે. ફોર એક્ઝામ્પલ સમજો કે પેરાસિટામોલ છે, બરાબર? તો પેરાસિટામોલ જે છે ને એ ડ્રગનું નામ છે. હવે આ પેરાસિટામોલ ડ્રગનો ઉપયોગ કરીને અલગ અલગ કંપની ઘણી બધી દવા બનાવતી હોય, પહેલી વસ્તુ. અને બીજી વસ્તુ, આ પેરાસિટામોલને કન્ટેન્ટમાં રાખી અને એની અરે બીજું કોઈ ડ્રગ પણ એડ કરેલું હોય અને એક નવી દવા બની ગઈ હોય, પછી વળી એક એમાં ત્રીજું ડ્રગ એડ કર્યું, બરાબર? તો પેરાસિટામોલ એ ડ્રગનું નામ છે. તો આવી રીતે જે ડ્રગ જે છે ને, મેડિસિન અલગ વસ્તુ છે, ડ્રગ આખી દુનિયાની અંદર ડ્રગની સંખ્યા તો લિમિટેડ છે. તો આ બધા ડ્રગના પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન કરી અને અલગ અલગ નવી નવી દવા જે છે એ બનાવવામાં આવતી હોય છે. તો એ મનુષ્ય પોતાની રીતે જે છે એનું પરમ્યુટેશન કરે, કોમ્બિનેશન કરે, એનાથી બેટર જે છે એ એઆઈ એને સારી રીતે કરી શકે. કેમ? કારણ કે એઆઈને ખબર હોય કે કયું ડ્રગ જે છે એની કેરેક્ટરિસ્ટિક શું છે, અને એને જો આ બીજા ડ્રગ અરે એડ કરવામાં આવશે તો શું થશે. તો આવી રીતે એ દવા ગોતવાનું, નવી દવા ગોતવાનું કામ પહેલાં તો એ કરી શકશે. બીજા નંબરની વસ્તુ કે રિમોટેસ્ટ એરિયા જે છે એજ્યુકેશનમાં પણ તમે એ લખી શકશો કે રિમોટેસ્ટ એરિયાની અંદર એજ્યુકેશન પૂરું પાડવાનું કામ કરશે. અને રિમોટેસ્ટ એરિયાની અંદર આ જે હેલ્થ રિલેટેડ અવેરનેસ પ્રોવાઈડ કરવાનું એ બધું કામ કરશે, ન્યુટ્રિશન રિલેટેડ માહિતીને એ બધી વસ્તુ આપશે. પછી એઆઈ જે છે એ શું કરશે તો કે હેલ્થની અંદર જે છે હેલ્થની રિલેટેડ અવેરનેસ, જાગૃતિને એ બધું પૂરું પાડશે, અને લાઇફસ્ટાઈલ અંતર્ગત જે માહિતીને બધો ઇન્ફોર્મેશનને એવું બધું આપશે. પછી બીજું જે છે, બીજું એ એઆઈ સોસાયટીને કઈ રીતે મદદ કરી શકે, તો બીજું ખાસમાં ખાસ વસ્તુ છે ટ્રાફિક મેનેજમેન્ટની અંદર. ટ્રાફિક મેનેજમેન્ટની અંદર જે છે એ એઆઈનો ઉપયોગ કરી શકે છે. ટ્રાફિકને ઓટોમેટિકલી એઆઈ સેન્સરને એવું બધું લાગી લેતું હોય તો ઓટોમેટિક એ સિગ્નલ બંધ કરી નાખશે, ચાલુ કરી નાખશે, અને એક ઓલ્ટરનેટિવ રૂટને એવું બધું પણ દર્શાવી શકશે, પહેલી વસ્તુ. પછી બીજું એઆઈ શું કરી શકશે તો એઆઈ જે છે એ ગવર્નન્સની અંદર એનો ઉપયોગ કરી શકાય, પબ્લિક એડમિનિસ્ટ્રેશનની અંદર એનો ઉપયોગ કરી શકે, આજે સર્વિસ ડિલિવરી જે છે પબ્લિક સર્વિસ ડિલિવરી એની અંદર પણ એનો ઉપયોગ કરી શકાય છે. બધી વસ્તુ ડિજિટલ કરી અને ફેસલેસ કરી અને ઓટોમેટિક જે ઓફિસરનું ઇન્ટરવેન્શન, ઓફિસરનું ડિસ્ક્રિએશન જે છે એ ઘટાડીને, જેના કારણે કરપ્શનને લીકેજને એ બધું જે છે એ ઘટાડી શકાય, એઆઈનો એની અંદર પણ ઉપયોગ કરી શકાય છે. હવે આપણે વાત કરીએ કે એઆઈની ઇકોનોમિક નીડ્સ, ઇકોનોમિક આર્થિક બાબતની અંદર એઆઈ જે છે એ ભારતની અંદર કઈ રીતે ક્રાંતિ લાવી શકે અથવા એ કઈ રીતે મદદ કરી શકે. પહેલાં વાત કરીએ તો એઆઈના કારણે જે છે એક નવું જ ઇકોનોમી ઉદ્ભવ થઈ ગઈ છે. એઆઈ ઇકોનોમી, ડિજિટલ ઇકોનોમી, એઆઈ ઇકોનોમી જે છે એનું તે બહુ મોટું માર્કેટ કેપ છે. અત્યારે આપણે વાત કરીએ તો 80% કંપની એવી છે કે જે પોતાની કંપની જે છે એની માહિતી આપવા માટે
ચેટબોટનો ઉપયોગ કરે છે. આજથી 5 વર્ષ પહેલાં આ સંખ્યા જે છે એ માત્ર 3% હતી. 3% કંપની જે છે ચેટબોટનો ઉપયોગ કરતી હતી, અત્યારે ચેટબોટનો ઉપયોગ 80% કંપની જે છે કરે છે. તો આ શું છે, આ એનું ઇકોનોમિક ઉપયોગ થઈ ગયો. એક એઆઈ ઇકોનોમી જે છે એની રચના થઈ ગઈ છે. એઆઈની ઉપર લોકો જે છે આરએનડી ને એવું બધું કરે છે, રિસર્ચ ને ડેવલપમેન્ટ નહીં કરે છે. લોકો પોતાનું કરિયર બનાવવા લાગ્યા છે, એઆઈને જે છે કરિયર તરીકે લેવા માંડ્યા છે. પ્રોમ્પ્ટ એન્જિનિયર નામનો જે છે એ કોર્સ ચાલુ છે, બરાબર. પછી માસ્ટર ડિગ્રી ઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આઈઆઈટી તેલંગાણાની અંદર, હૈદરાબાદની અંદર જે છે આ પ્રકારનો એઆઈની અંદર માસ્ટર ડિગ્રીના કોર્સને એવું બધું જે છે કરવામાં આવે છે. પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ, સોશિયલ મીડિયા માર્કેટિંગ આવું બધું થાય છે, બરાબર. તો આ ઇકોનોમીની વાત થઈ. ઇકોનોમીની અંદર બીજું પણ તમે કામ કરી શકો છો, ઇકોનોમી જે છે એને ખોલવાની કોશિશ કરો. તો ઇકોનોમી એટલે શું છે, તો કે ઇકોનોમીના સેક્ટર કયા કયા છે, તો કે એગ્રીકલ્ચર, મેન્યુફેક્ચરિંગ, સર્વિસ આ બધી વસ્તુ. તો કે એગ્રીકલ્ચરની અંદર રીતે ઇકોનોમી આ એઆઈ જે છે કઈ રીતે કામ કરી શકે, આ મેન્યુફેક્ચરિંગની અંદર, સર્વિસ સેક્ટરની અંદર આ બધી વસ્તુ જે છે એ તમે લખી શકો છો. હવે ડિસ્કસ કરવાનું છે તો આપણે આના નેગેટિવ પણ લખવું પડશે. તો નેગેટિવની અંદર તમે શું લખી શકશો, તો નેગેટિવની અંદર તમે પહેલાં ઇન્ડિયાની સંદર્ભમાં વાત કરેલી છે, તો નેગેટિવની અંદર શું લખશો કે આપણે ડિજિટલ ડિવાઇડ જે છે એ જોવા મળેલું છે, ડિજિટલ ડિવાઇડ. પછી આપણે પોવર્ટીને એ બધું જોવા મળેલું છે, ગરીબીને એ બધી વસ્તુ. તો ગરીબી છે, બરાબર. તો એઆઈનો ઉપયોગ ક્યાં કરે, ખાવા માટે પૈસા છે, નહીં તો એઆઈનો ઉપયોગ ક્યાં કરવાનો છે. ડિજિટલ ડિવાઇડ, બરાબર, માની લો કે ખાવા માટે પૈસા છે પરંતુ લેપટોપ ને એ બધું લેવાના પૈસા છે નહીં. બીજી વસ્તુ આવશે ડિજિટલ લિટરસી, માની લો કે પૈસા છે, લેપટોપ ને એ બધું પડ્યું છે પરંતુ આખો દિવસ શોર્ટ્સ જોજો કરે છે, રીલ્સ જોજો કરે છે, રીલ્સ શું બનાવે છે, તો કોઈ નોલેજ ઇકોનોમી બનાવી શકાશે નહીં. એની માટે એ વાપરતા પણ આવડવું જે છે જરૂરી છે, કઈ રીતે વાપરવાનું, ડિજિટલ લિટરસી જે છે એ ખાસ જરૂરી છે. પછી બીજી ખાસમાં ખાસ વસ્તુ આગળ ઓલરેડી આપણે ડિસ્કસ થઈ ગયું કે ડેટા પ્રોટેક્શન માટેનો કોઈ લો છે નહીં, કારણ કે એઆઈનું ઓઇલ કોઈ જોઈ ને, જો એક રીતે સમજો, આપણે જીવવા માટે શું જોઈએ, તો કે ઓક્સિજન. તો એવી રીતે એઆઈને જીવવા માટે શું જોઈએ, તો કે ડેટા. જેટલો વધુ ડેટા એટલો એને ફાયદો. તો એઆઈ જે છે એ ઘણો વધુ અને વધુ ડેટા જે છે ઉપયોગ કરે છે, પરંતુ ડેટા પ્રોટેક્શન માટેનો એટલો સારો એવો કાયદો જે છે એ જોવા મળતો નથી. બીજું, ગમે ત્યારે ડેટાની અને એઆઈની જ્યારે નેગેટિવમાં કોઈ વસ્તુ લખવાની હોય તો એ ખાસમાં ખાસ વસ્તુ શું છે, તો કે પ્રાઇવસી રિલેટેડ સમસ્યા થઈ છે, કારણ કે એ આપણી પ્રાઇવસીનું હનન કરે છે, આપણો બધો ડેટા કલેક્ટ કરે છે. પ્રાઇવસી, સેફ્ટી એન્ડ સિક્યુરિટી, આ 3 શબ્દો ખાસમાં ખાસ લખી નાખવાના. પરંતુ મેં તમને કીધું નેગેટિવમાં એટલા બધા લખવાના નથી અને આમાં તે 2 પાના જ ભરવાના હોય છે. મેં તમને ઓલરેડી ઘણું બધું કન્ટેન્ટ જે છે એ આપી દીધેલું છે. તો આ એનું નુકસાન છે, ડેટા રિલેટેડ કાયદો નથી, સેફ્ટી, પ્રાઇવસી, સિક્યુરિટી એ બધી વસ્તુ, ડિજિટલ ડિવાઇડની એ બધી વસ્તુ. હવે લાસ્ટમાં જે છે તમે કન્ક્લુઝન જે છે એ બાંધી શકો છો. કન્ક્લુઝનની અંદર શું લખો કે ભાઈ ભારતે થોડા સમય પહેલાં નેશનલ પોલિસી ઓન એઆઈ બનાવેલું છે, નેશનલ પ્રોગ્રામ ઓન એઆઈ બનાવેલું છે. આપણે નીતિ આયોગ સાથે મળીને પણ પોલિસીને એવું બધું બનાવેલું છે. ભારત સરકારનો તો એવો ટાર્ગેટ છે કે આપણે ઇન્ડિયા એઆઈ નામનું પોર્ટલ બનાવેલું છે. ઇન્ડિયા એઆઈ છે ભારતના ધ્યાનમાં રાખી અને જે છે એ એઆઈમાં રિસર્ચ કરે છે. એઆઈ ફોર ઓલ નામની વસ્તુ આપણે ચલાવેલી છે. તો આપણે આ બધી વસ્તુ તમે કન્ક્લુઝનની અંદર લખી શકો છો, વે ફોરવર્ડની અંદર લખી શકો છો, ઇન્ડિયન ઇનિશિયેટિવની અંદર લખી શકો છો, અથવા કન્ક્લુઝનની અંદર બીજું તમે એ પણ લખી શકો છો કે ભાઈ ઉપરની જે સમસ્યા જે છે એને દૂર કરવા માટે જે છે એઆઈને વધુ અને વધુ જે છે એક્સપ્લોઇટ કરવું જોઈએ. હમણાં થોડા સમય પહેલાં આપણે ગ્લોબલ પાર્ટનરશિપ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ આપણે ન્યૂ દિલ્હીની અંદર જે છે આયોજન કરવામાં આવી હતી. ભારતે આ ખૂબ સારું કામ કર્યું હતું, 30 થી વધુ દેશોએ આની અંદર ભાગ લીધેલો હતો. ગ્લોબલ પાર્ટનરશિપ ઓન એઆઈ એ કોણે, દિલ્હીની અંદર જ આપણે આયોજન કરેલું હતું. ઇન શોર્ટ, એઆઈ જે છે એ ભવિષ્યની ખૂબ સારી વસ્તુ છે, બરાબર. તો એનો ઉપયોગ જે છે કરવો જોઈએ. જો એઆઈની આપણે બીજી વાત કરીએ, એઆઈ જે છે એ વેધર ફોરકાસ્ટિંગની અંદર પણ ખૂબ સારું કામ કરી શકે છે. જે ક્લાઇમેટ જે છે એનું હવામાન જે છે એ પ્રિડિક્ટ કરી શકે છે, એની ભવિષ્યવાણી કરી શકે છે, ક્યારે વરસાદ આવશે ઓલું પહેલું, બરાબર. પછી અર્લી વોર્નિંગ સિસ્ટમ જે છે એ પણ એઆઈની મદદથી જે છે એ બનાવી શકે છે, અર્લી વોર્નિંગ સિસ્ટમ બનાવી શકે છે. તો એ પણ સોસાયટીને શું કરશે, સોસાયટીને ફાયદો કરશે ને, કારણ કે અર્લી વોર્નિંગ સિસ્ટમ જો વહેલા આપી દેશે તો કે સાયક્લોનથી, ફ્લડ એટલે કે પૂરથી, એ બધાથી જે છે એ વહેલા લોકોનું રિહેબિલિએશન ને એ બધું કરી શકે છે. એટલે કે જે આજે ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે છે એની અંદર પણ એ જે છે એ આપણું કામ કરી શકે છે, બરાબર. તો કન્ક્લુઝનની અંદર એ જ લખવાનું કે વધુ અને વધુ લોકો આનો ફાયદો કરે, આરએનડી વધુ અને વધુ હજી કરવાની જરૂર છે ને એ બધી વસ્તુ ખૂબ ટૂંકમાં હવ હારાવાના કરવાની. એસડીજી સાથે પણ તમે આને કનેક્ટ જે છે કરી શકો છો, એવી રીતે કન્ક્લુઝન આપી શકો.